આ મધુવન નર્સરી અમદાવાદ નરોડાથી પ્રાંતિજ જતા રસ્તામાં આવે છે. મોટા ટીલોડા પાસે આવેલું મોટું ફાર્મ છે, એમાં આ બધી નર્સરીની વસ્તુઓ મળે છે. એમાં ફેશન ફ્રૂટ, બટર ફ્રૂટ, ચેરી ફ્રૂટ ટ્રી, કેલિમિયા ફ્રૂટ, પાઇનેપલ, કેસર જંબો, રંગપુરી, મોસંબી, સ્વીટ નારંગી, નાસપતી, જામફળ લાલ, જામફળ ગોવા, જામફળ તાઇવાન, પપૈયા, મધુબિંદુ પપૈયા, સફેદ જાંબુ, પારસ જાંબુ, લાલ જાંબુ, ગુલાબ જાંબુ, કોઠી ફ્રૂટ, પારસ ગુંદા, ગોળસ આંબલી, બીજોરા લીંબુ, ફણસ પ્રોફેટ, જાયફળ, જાયફળ ગ્રાફેટ, જામફળ કાળા, કેસર કલમ આંબા, રત્નાગીરી આફુસ આંબા, બારમાસી રોયલ આંબા, તોતાપુરી આંબા, રાજાપુરી આંબા, રંગળો આંબા, પાયરી કલમ આંબા, સીતાફળ કલમ, દ્રાક્ષ સીડલેસ, દાડમ ભગવા, દાડમ ગણેશ, કેળ ટીસ્યુ કલ્ચર, દેશી આંબા, મેંગો સ્ટીન, મેંગો જંગલ, કચ્છની ખારેક, સંતરા મીઠા, સ્ટ્રોબેરી, અપનસ, લક્ષ્મણ ફ્રૂટ, અંજીર, અંજીર બિગ ફ્લેમ, દ્રાક્ષ ગ્રીન, રામફળ, રેગોરસ, ઉમરો, નાળિયેરી, અજરા, નારંગી, મીઠી ટોળી, દેશી જાંબુ, રાયણ, અલ્ફન્જો આંબુ, આફુસ આંબા, થાય પિંક જામફળ, થાય આંબલી મીઠી, થાય જાંબુ, મેરીકલ ફ્રૂટ, લોંગડાના ફ્રૂટ, ફાલસાહા, એપલ બોર, જામફળ, હોંગકોંગ જામફળ, રેડ કરેલા જામફળ, થાઈ વ્હાઈટ જામફળ, દશેરી આંબા, થાઈલેન્ડ આંબા અને સફરજન કલમ એવી અનેક જાતના રોપા અને કલમો મળે છે. જ અમારું સ્વાગત પાણી અને છાશથી થાય છે, જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. મલેશિયન રેસીના છે. પછી આ બોગનવેલ વાઇટ બાઉલમાં છે. બુધા બંબુ મોટા સીતા અશોકવન જંબો મેંગોના, તોતાપુરી આંબો, રંગળો આંબો, દર મેંગો કલમ, સંતરા મેંગો, આ બધા આંબાની વેલ છે. પછી એ બાજુ કેસર હશે. જાસૂદ છે લાલ. પછી કલ્પવૃક્ષ મોટા કુંડામાં કલ્પવૃક્ષ છે. આ કલ્પવૃક્ષ છે મોટા કુંડામાં. તાલુપટ્ટી ચીકી છે. થાઈલેન્ડ આંબો છે. એનાથી શું થાય? કલ્પના કરવાની. કઈ કલ્પના સિદ્ધ થઈ ગયા? સિદ્ધ થાય નથી, આપણે ખબર નથી. પાલસ પીપળા મોટા, પીલખન ખાખર, રેઇન ટ્રી મોટી, શિરીષ જંબો, બોટલ પામ,
બોટલ પામ જમ્બો વડ વડલા વડલા માટેના વડ પીપળો પૂજા માટે પૂજા માટેના પીપળા પીપળાના પાન કદમના ઝાડ થાઈ સ્વીટ આમલી થાઈ સ્વીટ આમલી જમ્બો લીમડા મહાજંબો આ લીમડાનું ઝાડ છે મહાજંબો લીંબુ માર્કેટ બારમાસી આ લીંબુ બતાવ અહીંયા સારિકા ઇન્ડિકા જમ્બો મિલિંગટોનિયા બુચ જમ્બો બેરિંગટોમિયા જમ્બો કેશિયા સિમાસિયા બિલીપત્ર મહાજંબો બિલીપત્રનું ઝાડ છે શંકર ભગવાનને ચડાવવા માટેનું મોહગની જંબો આ મોટો પીપળો પીપળો જંબો માર્કેટ લીંબુ લીંબુના ઝાડ આ બાજુ ગરમાળો જંબો અમેરિકન જંપો એન્ટિક આઇટમોનું લિસ્ટ એમાં કૃષ્ણવટ કૈલાસપતિ કલ્પવૃક્ષ કપૂર ઓલપાઇસિસ શ્રીચંદન બ્લેક બંબુ બિલીપત્ર કાંટા વગરના ગુગળ ગાયકમ બ્રહ્મા કમળ બટરફ્રૂટ થાઇલેન્ડ આંબા ટિપ્લેરિસ ચારોડી ડ્રેગન ફ્રૂટ મલેશિયન લીમડા લક્ષ્મણ ફળ સ્વીટી ચા પિસ્તા ગુલાબની વેલ ગ્રીન ફૂલ માલતી હોકમ સિંદૂર કંકુનું ઝાડ સર્પગંધા લવિંગ કાળામરી દાલચીની ઇલાયચી સફેદ ચણોથી સિલ્વર ઉમળો વેરીગેટેડ ચીકુ ન્યૂ બ્લેક લીમડો જાયફળ મધુનાશીની સમી એટલે ખીચડો કહેવાય ગુલાબજાંબુ રુદ્રાક્ષ નાગરકેસર બ્રાહ્મી સફરજન કાળા કદમ નાસપતિ નાગચંપા થાઈ જામફળ અને ગ્રેપફ્રૂટ જેવી વસ્તુઓ જે એન્ટિક આઇટમો કહેવાય છે એ બધી પણ અહીંયા મળે છે જો બધી વન ઔષધિઓ છે એના ઉપયોગ હું તમને કહીશ તુલસી પાન ખાવાથી શરદી મટે છે અરડુસી પાનનો રસ પીવાથી કફ અને ખાંસીનો નાશ થાય છે કુવારપાઠું ઘા ઉપર ઉપયોગી થાય છે અને ચામડીના રોગનો ઔષધ છે ફુદીનો પાન અને છાશ ફુદીનાના પાન છાશમાં નાખી ખાવાથી પાચક બને છે લીલી ચાના પાન ચામાં નાખી પીવાથી મગજની તાજગી વધે છે પથ્થર પાન પથરીનો નાશ કરે છે અશ્વગંધા પાન ખાવાથી વજન ઘટે છે લીંડી પીપળો ભૂખ લગાડનાર છે મધુનાશીની ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે છે
સત્તાવાળી શરીરની પુષ્ટિ માટે, રક્તની શુદ્ધિ માટે, બ્રાહ્મી બુદ્ધિ તેજ કરવા માટે ડમરો હવાનું શુદ્ધિકરણ કરે છે અને મચ્છર ભગાડે છે. દોડી આંખોના તેજ માટે, બીજોડા પથરી અને કેન્સરની ગાંઠ નાશ કરવા માટે, ડમ્બેલ શરીરના દમ માટે ઉપયોગી છે. નાગરવેલ જમ્યા પછી પાન ખાવાથી ભોજનનું પાચન થાય છે. આયુર્વેદિક વન ઔષધિઓ રામ તુલસી, શ્યામ તુલસી, કોઈ મિન્ટ તુલસી, અળવીના પાન, મીઠી ટોળી, મીઠો લીમડો, લીલીચા, કપૂર, કેળા, એલોવેરા, સ્વીટી ચા, પથ્થર પાન, ઓલ પ્રાઇસીસ, મધુનાશિની, ફુદીના, સફેદ આકડો, સર્પગંધા, હળદુસી, દંબેલ, અજમો, ગળો, અશ્વગંધા, ડમરો, કંટકારી, વ્રજદંતી, અરીઠા, બ્રાહ્મી, લીંડી પીપર અને સતાવારી હરડેના રોપાઓ અહીંયા મળે છે. કેસર આંબા જૂનાગઢના તુલસી કેના ઓરેન્જ છે. ન્યુ ડાલી આપીએમ ડ્રાફિંગ એક્ઝોરા બ્લેક લીલી નાની અમેરિકન જાસૂસ બાજુ ભાઈ જાઉં ગાર્ડનની ચા સેન્ટેડ બૂટ મોગરા, બેંગ્લોરી મોગરા, મોતી મોગરા, સોન ચંપા સેન્ટેડ, રાતરાણી, અજમેરી ગુલાબ, દેશી ગુલાબ, લાલ ડબલ કરણ,
અબેરા સબેરા, ડબલ ચાંદની, ચમેલી, પારસ ધોડિયો, ડબલ ડિહાઇટ ગુલાબી, જુહી વેલ, રજનીગંધા, ડેડિંગ, પારિજાતક, સ્પાઈડર લીલી, શ્રીલંકલ મોગરા, સફેદ ચંપા, સિંગાપુરી ચંપા, મધુકામિની, મધુમાલતી, આ બધાના રોપાઓ અહીંયા મળે છે. આ બધા સુગંધવાળા ફૂલ છોડ છે. Thank you.